વડોદરા શહેરના ઘડિયાળી પોળ ખાતે ડેકોરેટિવ આઇટમ્સ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય ચલાવતા ઈશિતા ચિરાગ પરમાર છેલ્લા 5 વર્ષથી લગ્ન અને તહેવારોને લગતી સુશોભનની વસ્તુઓ બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે અને સાથે જ વડોદરા અને આસપાસના ગામડાઓની 100 જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડે છે। ઈશિતા પરમારે 5 વર્ષ પહેલા પોતાનો બિઝનેસ ફક્ત 5 પ્લેટથી શરૂ કર્યો હતો અને આજે હવે દર મહિને 5000 થી 10000 પ્લેટ સુધી તેઓ બનાવી રહ્યા છે। જી, મારું નામ ઈશિતા છે। આજે અમે 5 વર્ષ પહેલા ધંધો સ્ટાર્ટ કર્યો હતો। આજે એ પહેલા અમે 5 થાળીથી શરૂઆત કરી હતી, જેમ કે આ નાની થાળી છે એવી રીતે 5 થાળીથી જ પહેલા શરૂઆત કરી। જ્યારે પહેલી વાર સ્ટાર્ટ કર્યું ત્યારે એવું લાગેલું કે 5 થાળી છે, કેવી રીતે પૂરું કરીશું, કેવી રીતે કરીશું। જ્યારે મટીરિયલ બી અમે 5-5 10-10 રૂપિયાનું લાવતા હતા, 50 રૂપિયાનું લાવતા હતા, એવી રીતે અમે બધું ઊભું કર્યું હતું। જ્યારે અત્યારે એ વધીને અત્યારે અમે 5000 થાળી બી બનાવીએ છીએ, 10000 થાળી બી બનાવીએ છીએ, જેની અંદર હવે અમે એડ કર્યું છે એક વરબેડિયા છે, વરદ છે, માટીની માટલીઓ છે, નળા છે, રંગોળીઓ છે, બધી જ વસ્તુ ધીરે ધીરે મેરેજની દરેકે દરેક આઈટમ દીધી છે આપણે। પછી રેગ્યુલર ચાલતી થાળી છે, કરવા ચોથના સેટ છે, બધી જ વસ્તુ આપણે એડ કરીએ છીએ। અને આપણી જોડે બધી બહેનોને પણ આપણે જોઈન કરીને સખી મંડળ થ્રુ ગૃહિણીઓને બધાને લઈને આપણે કામ કરીએ છીએ, જેની અંદર મારી સાથે મારી પોતાની ડોટરથી લઈને 5 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના લોકો બી કામ કરે છે। અત્યારે મારી પાસે ઓછામાં ઓછી 80-100 મહિલાઓ છે કામ કરી રહી છે, જેની અંદર બધી અલગ અલગ જગ્યાએથી છે। વાઘોડિયાની બાજુના બધા ગામમાં છે, બરોડામાંથી માંજલપુર છે, નિઝામપુરા છે, પછી તાંદલજા છે, અટલાદરા છે, અહીંયા મારી અમદાવાદીપુરમાં બી કામ કરે છે, બધી જગ્યાથી અલગ અલગ છે। જેવી રીતે ધર્મજ છે, નડિયાદ છે, આણંદ છે, બધી જગ્યાથી કામ થાય છે। એમાં એવું હતું કે હું પોતે બીમાર હતી અને ઘરે જ બેઠી હતી, જ્યારે મારી પાસે કશું જ નહોતું કે મારાથી જોબ થાય એવી પોતે પોઝિશન પર હતી નહીં, કે કેવું હતું કે તબિયતના લીધે મારા પગની સર્જરી થઈ લીધી, મારાથી બહાર કામ કરાય એવી પોઝિશન જ નથી। ત્યારે હું ઘરે બેઠી હતી તો મારા હસબન્ડે મને સપોર્ટ આપ્યો, તે વખત અમારા મેરેજ બી નતા થયા, પણ કે તું ઘરે બેસીને તારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે કંઈક કર, તને કંઈક એક્ટિવિટી તારામાં ક્રિએટિવિટી છે તો આપણે એને બહાર લઈ, તો એવી રીતે ખાલી મેં એક ભગવાનનો ફોટો બનાવ્યો તો એની પરથી એમને આઈડિયા આવ્યો અને પછી એમણે મને મોટિવેટ કરી અને આજે આ બધું મેં ચાલુ કર્યું છે। જી, મારું મટીરિયલ બધી અલગ અલગ જગ્યાએથી આવે છે, જેવી રીતે કે અમદાવાદ છે, બોમ્બે છે, સાઉથ છે, પછી કલકત્તા છે, બધી જગ્યાથી ડિફરન્ટ આવે છે અને મારી પ્રોડક્ટ બનીને બરોડામાં બી જાય છે, અમદાવાદમાં બી જાય છે, ઇવન આઉટ ઓફ ઇન્ડિયા બી જાય છે, જેમાં જે કરવા ચોથની સિઝન અત્યારે ચાલી રહી છે એ પ્રમાણે કરવા ચોથ મારો સૌથી મોટો બિઝનેસ શારજામાં છે અને ઓસ્ટ્રેલિયામાં છે અને કેનેડામાં છે, આઉટ ઓફ સ્ટેટ અને આઉટ ઓફ કન્ટ્રી બધી જગ્યાએ આપણો સામાન જાય છે। ખાસ તમે હોલસેલનું કામ કરી રહ્યા? જી, અમારું પોતાનું હોલસેલનું છે અને મેન્યુફેક્ચરિંગ અમારું પોતાનું છે। તમને મારી પાસે 10 રૂપિયાથી લઈને વસ્તુ મળશે, તમને 2 લાખ રૂપિયા સુધીની બી વસ્તુ મારી પાસે મળી રહેશે, જેવી રીતની ડિઝાઇન, જેવો કસ્ટમર છે, જેને કેવી રીતનું કરાવવું છે એની પર ડિપેન્ડ હોય છે દરેકે દરેક વસ્તુ, કારણ કે દરેક લો કાસ્ટનું બી હોય, લોઅર ફેમિલી બી હોય છે, અપર ફેમિલી બી હોય છે અને ચોઇસ ઉપર ડિફરન્ટ હોય છે, અને કેવું ઘણા પર્સન્સ એવા હોય છે કે એમની થીમ અને એમના આઈડિયાઝ લઈને આવતા છે, આપણે એવી રીતે પણ વસ્તુ બનાવીએ છીએ। જેવી રીતે કે આજે એક સોપારી તમે લઈ લો, એક નાની સોપારી 5 રૂપિયાની સોપારી આવે છે, એનાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, તે સોપારી બનીને છેલ્લે 5 રૂપિયાની સોપારીને હું 100 રૂપિયા સુધીની બી બનાવી શકું છું અને 10 રૂપિયાની બી બનાવી શકું છું એવી રીતનું છે, અને 500 રૂપિયા સુધીની બી બનાવી શકીએ છીએ આપણે। આપણે એક વસ્તુ બનાવતા પહેલી વાર તમે કરવા બેસશો તો એક થાળી બનાવતા તમારે 2 દિવસ બી લાગશે, 3 દિવસ બી લાગશે, જેમ જેમ હાથ સેટ થાય છે એ રીતે દિવસની 5 થાળી બી થાય, 10 થાળી બી થાય છે, એવી રીતે ધીરે ધીરે બધે જ રીતે સેટ થતું છે। નવી ડિઝાઇન હોય અમે અમારા માઇન્ડથી અમારા આઈડિયાથી બનાવી તે ડિઝાઇનને બનતા 1.5 દિવસ બી લાગી શકે છે, અને એન્ડ ઓફ ધી ડે મંથના એન્ડમાં તમારે સિઝન હોય તો અમારે મિનિમમ 1-2 લાખનું બિલ બનતું હોય છે, પણ ઓફ સિઝન હોય ત્યારે એ વસ્તુ ઓછી બી થઈ જાય છે, કારણ કે અમારી સાથે જેવો કસ્ટમરનો કેવો ઓર્ડર આવે છે એની પર છે, અને જે અમારા વેન્ડર છે, વેન્ડર જેવી રીતનો ઓર્ડર આપે એના પર અમારી પાસે ડિપેન્ડ હોય છે। જી, આજે મારે મારું પોતાનું આ અત્યારે લગ્ન સિઝન ને કરવા ચોથની સિઝન ચાલી રહી છે અને દિવાળીની સિઝનનો ટાઈમ છે, તો અત્યારે અમે આ મંથની અંદર જે તમે જોવા જશો તો આ 2 વીકની અંદર અમે 1000 થાળી પૂરી કરી છે, એટલે એપ્રોક્સલી આ મંથની અંદર અમારી 8-9 હજાર થાળી પૂરી થશે, અને અમે દરેક બહેનોને જે રીતનું કામ કરે છે એ પ્રમાણે છે। આજે એક થાળીના 15 રૂપિયા બી મજૂરીઓ છે, 20 રૂપિયા બી મજૂરીઓ છે, બહેનો દિવસની 20 થાળી કરશે તેમને એ રીતના મળશે, જેમ કે 20 થાળી કરી છે તો આજે 300 રૂપિયા એમને મળે છે, અને અમારી મંથલી ઇન્કમ અત્યારે જોવા જઈએ તો 3-4 લાખ રૂપિયાની સિઝનના ટાઈમે છે,
જ્યારે અમુક બહેનો એવી છે કે મહિને 20,000 બી લઈને ઉભા થતી હોય છે, અને ઘણી બહેનો એવી હશે કે 2,000 કે 3,000 નું બી કામ કરે છે. કારણ કે ડિપેન્ડ છે એમના ઘરમાં કેવી રીતનો એમને ટાઈમ મળે છે એની ઉપર ડિપેન્ડ હશે. જ્યારે એની અંદર અમારું પ્રોફિટ માર્જિન ખાલી 5 કે 10 રૂપિયાનું હોય છે દરેક આઇટમ પર, એનાથી વધારે નહીં. અને અમુક આઇટમમાં તો 1 કે 2 રૂપિયા, જેમ કે રંગોળી મેં તમને વાત કરી હતી એવી રીતે રંગોળીની અંદર અમને 1 કે 2 રૂપિયાનું માર્જિન મળે છે, એમ અમને વધારે નથી મળતું. પણ હું મારી સામે છોકરીઓને એટલી જ મજૂરી વધારે આપું છું, કારણ કે એ મહેનત કરે છે, તમને બી 2 પૈસા વધારે મળવા જોઈએ. ગૃહ ઉદ્યોગો પ્રમાણે અત્યારે સૌથી બેસ્ટ અને ઘણું લાંબાનું ફ્યુચર છે. કારણ કે આની અંદર એવું છે કે તમે જેટલું તમે નવું ક્રિએટિવિટી કરીને લાવશો અને જેટલા નવા આઈડિયા લાવશો એટલું નવું માર્કેટમાં ચાલે છે. અને અત્યારના આપણા પીપલ્સ છે અને અત્યારની જે પબ્લિક છે બધાને કંઈક નવું જોઈતું છે, કંઈક નવું ઇનોવેટિવ જોઈએ છે, કંઈક નવા આઈડિયાથી જ જોઈતી છે વસ્તુ. અને અત્યારે એવું છે કે જે વર્ષો પહેલાંનું પાછું ગયેલું આપણું ટ્રેડિશનલ પાછું આવી રહ્યું છે, જે હેરિટેજ વસ્તુ લોકો ભૂલી ગયા છે હવે એને ધીરે ધીરે આપણે પાછી લાવી રહ્યા છે. એવી જ રીતે હું મારી થાળીઓમાં બી પાછું લાવું છું કે અમુક હેરિટેજ ડિઝાઇનો જે છે, ટ્રેડિશનલ ડિઝાઇન છે, ગણપતિ છે, ઓમ છે, એવી બધી ડિઝાઇન્સ બી હું મારી થાળીમાં બનાવું છું. લોકોને એવી વસ્તુ ટ્રેડિશનલ આઈટમો જોઈતી હોય છે કે કેવી રીતે બને છે.